ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. માનવીએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહી રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. સ્વાસ્થ્યની ખરી કિંમત તો તેની ગેરહાજરીમાં જ સમજાય. ત્યારે માનવ અસ્તિત્વ માટે સ્વાસ્થ્ય અને તેની જાળવણી ખાસ મહત્વની છે. ત્યારે રાજ્ય સરકારે લોકોના આરોગ્યની અને તેમના સુખાકારી માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલયે નાનીથી લઈ મોટી બીમારીઓની સારવાર માટેની વ્યવસ્થા ગોઠવી છે. ગુજરાતના નાગરિકોને ઉત્તમ આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનવાળી સરકાર સતત કાર્યરત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક કમરતોડ બીમારીઓના ખર્ચથી બચાવી રહી છે. આજે મોટી મોટી બીમારીઓની સારવાર સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ રહી છે. એટલું જ નહીં, નાની મોટી બીમારીઓ પણ અનેક યોજનાઓ અંતર્ગત આવરી લેવાય છે. સરકારની આરોગ્ય યોજનાઓ વિશે વાત કરીએ તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન, નાગરિકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા માટેની યોજના, સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ માટે જન ઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યા, છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા આરોગ્ય સેતુ યોજનાનો અમલ, કોરોના મૃત્યુ સહાય યોજના, કોરોનાના મૃતક પરિવારને 50,000ની સહાય, કેન્સર બીમારીની સહાય, દર મહિને કેન્સરના દર્દીને 1,000ની મદદ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સગર્ભા બહેનોને મળશે 6,000 રૂપિયા. વાત કરીએ મા અમૃતમ યોજના અને આયુષ્માન યોજનાની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે વખતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમણે સ્વાસ્થ્ય સેવાઓને છેક છેવાડાના લોકો સુધી પહોંચાડી હતી. મુખ્યમંત્રી અમૃતમ યોજના જે મા યોજના તરીકે ઓળખાય છે, જે નરેન્દ્ર મોદીના લોક કલ્યાણના વિચારનું જ પરિણામ હતું. મહત્વનું છે કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદે ચૂંટાયા બાદ તેના આધારે આખા દેશમાં આયુષ્માન યોજનાનો અમલ કરાવ્યો હતો. આ યોજના હેઠળ ગુજરાતના લાખોની સંખ્યામાં ગરીબો સારવાર લઈ ચૂક્યા છે. આયુષ્માન યોજનાથી દેશના જરૂરિયાતમંદો માંદગીમાં પડતા આર્થિક મારથી બચ્યા છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. મારે થાપાના ઘોડાનું ઓપરેશન કરવામાં આવેલ છે, તો મેં સિવિલ હોસ્પિટલમાં આવેલો છું. તો મને 12 મે ગયો, પણ 12 પૈસા લાગે એમ કરીને પછી સિવિલમાં આવેલો છે. અને સરકારે આપેલો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને એનાથી સારવાર લેવાનું છે, એમાંથી ઓપરેશન મારે થવાનું છે. હા, અને આયુષ્માન કાર્ડમાં ફ્રીમાં થવાનું છે ઓપરેશન, એટલે આભાર વ્યક્ત કરું છું સરકારનો. યોજના વધારે ના વધારે લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાના લીધે ઘણા એવા લાભાર્થી જેની પાસે પૈસા નથી, એ પણ આ યોજનાનો લાભ લઈ અને દર્દીને વધારે સારી સહાય આપી શકાય છે. અને બીજું એ કે લાભાર્થીને એટલો બેનિફિટ છે કે દાખલ થઈ ગયા પછી પણ જો ઓપરેશન થઈ ગયું હોય તો પણ આ સ્કીમમાં 24-48 કલાક સુધી સરકારે એવો નિયમ લાગુ પાડેલો છે કે એમને આ કાર્ડનો લાભ લઈ શકાય. આ યોજના ભારત સરકારની જે આ યોજના છે બહુ જ સારી છે, જેનાથી ઘણા એવા દર્દી કે જેમની પાસે પૈસા નથી હોઈ શકતા અને આ કાર્ડનો લાભ લઈ અને એમને લાભાર્થીને બચાવી શકે. રાજ્ય સરકારે કેન્સર, કિડની ક્રોનિક ડિસીઝ, હૃદય રોગ જેવી મોટી બીમારીથી કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારને આર્થિક કમર ન તૂટી જાય તેની પણ દરકાર કરી છે. આજે આવી ગરીબ પરિવાર માટે પહાડ ગણાતી બીમારીની સારવાર પણ રાજ્યની સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે મળી રહે છે. લાભાર્થીઓનું માનીએ તો તેમનું કહેવું છે કે જો રાજ્ય સરકારની મદદ ન મળી હોત તો તેમણે જીવ પણ ગુમાવ્યા હોત. લાભાર્થીઓ ખરા હૃદયે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ તેમના જ મુખે. પતિ એટલે કે ધણી એ હિસાબે મનસુખભાઈ પ્રજાપતિ, એમને બીમારી હતી હાર્ટ એટેકની, ને એમને ઓચિંતા ઓક્ટોબરમાં દુખાવો બહુ ઓચિંતા થઈ આવ્યો, ને તાત્કાલિક અમારે દોડવું પડ્યું દવાખાને, ને એ ડૉક્ટરે છે ને અમને સલાહ આપી કે તમે મહાવીરમાં લઈ જાઓ, પણ અમારી પોઝિશન એટલી વીક હતી ને કે આજે અમે પહોંચી નહીં શકીએ. પણ ડૉક્ટરે અને ત્યાંથી અમને એમ કહ્યું કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે, તો અમે એક અમને એ રાહત મળી ને એટલે અમને ઘણો આનંદ થયો. ત્યાર પછી અમે પહોંચી ગયા હોસ્પિટલ ને આયુષ્માન કાર્ડ ઓકે થયું ને અમારું કામ પટ્યું. આજે અમારી પાસે પૈસાની સગવડ નથી ને 2 લાખ રૂપિયાની અમને આજે સહાય કરી, એટલે અમારથી આભાર ભૂલાતો નથી નરેન્દ્ર મોદી સાહેબનો, ખૂબ ખૂબ આભાર. અને મને બહુ દુખાવો થયો એટલે અમે હોસ્પિટલ ગયા, તે હોસ્પિટલમાં
છાતીમાં એકદમ દુખાવો થયો એટલે હોસ્પિટલમાં સારવાર લીધી. પછી અમને બેંકર હોસ્પિટલમાં ગયા તો ત્યાં કીધું કે તમારે બે નળી બ્લોક છે, ઓપરેશન કરવું પડશે. તો ઓપરેશનનો ખર્ચો વધારે કીધો. પછી અમે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યો અને તેના દ્વારા મારું ઓપરેશન ફ્રીમાં થયું. તો હું એકલી રહું છું, કમાનાર કોઈ મળે નહીં. આ સરકાર દ્વારા લાભ મળ્યો તો અમને બહુ સારું, મોદી સરકાર તરફથી લાભ મળ્યો તો અમને બહુ સારું થયું. વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021 અને 22માં 7006 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ 7523 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને 160% સિદ્ધિ મેળવી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ ગામના તમામ લોકોને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાનો છે. ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભ નિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર, વ્યવસ્થાપન, બિનચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર તથા કાન, નાક અને ગળાના રોગની સારવાર. મહત્વનું છે કે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આયુષ્યમાન કાર્ડને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવાની કામગીરીને વેગવંતી બનાવવા આપકે દ્વાર આયુષ્યમાન મેગા ડ્રાઈવની શરૂઆત કરાવી છે. આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે રાજ્યના 80 લાખ કુટુંબો એટલે કે 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરવાનો દ્રઢ સંકલ્પ છે, જે માટે રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓ જેવા પાયાના કાર્યકર્તાઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે છા સવારે દારૂ અને દારૂની પોટલીઓનું વેચાણ થતું જોવા મળે છે તેવો